નમસ્કાર. આજે છે 8 ડિસેમ્બર. દિનવિશેષ શ્રાવ્યમાં હું નિતેશ કુમાર સુખડિયા આપ સર્વનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. દિનવિશેષ શ્રાવ્ય આપણી આ યુટ્યુબ ચેનલ કે જેના થકી આપ રોજે રોજના દિવસની વિશેષ અને વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આજે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ પાસે પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવો અને એ રીતે આવો આપણે સૌ અજ્ઞાન યાત્રામાં જોડાઈએ. આજે જન્મ જયંતિ છે પંડિત સુખલાલજીની. પંડિતજીના જીવન કવન વિશે વિસ્તૃત અને વિગતવાર માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ગાંધીનગરથી શ્રી ઉમેશભાઈ પરમાર. ઉમેશભાઈ પરમાર કે જેઓ શ્રીએ પોતાની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત રેલવે વિભાગમાં એનાઉન્સર તરીકે કરી હતી, પરંતુ અંગ્રેજી વિષય સાથે તેઓ શ્રી એમએ બીએડ થયા હતા. સાહિત્યનો જીવ હતા, સંગીતનું જ્ઞાન એમનામાં કુદરતી પહેલેથી જ હતું, એટલે વર્ષ 1987માં તેઓ શિક્ષણ વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકેની એમની કારકિર્દીની શરૂઆત કરી. શરૂઆતમાં લખતર મુકામે અને એ પછીથી ગાંધીનગરમાં 30 વર્ષ સુધી પોતે શિક્ષક તરીકે સેવાઓ આપી અને હાલમાં તેઓ સેવાનિવૃત્ત થઈને શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે જોડાયા છે. તો આવો, ઉમેશભાઈ પાસેથી આજે આપણે પંડિત સુખલાલજીના જીવન કવન વિશે વિસ્તૃત અને વિગતવાર માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર મિત્રો, આજે 8 ડિસેમ્બર એટલે એક એવો દિવસ છે કે જે દિવસને આપણે વિશિષ્ટ રીતે યાદ કરવો પડે તેમ છે. આજના દિને ભારતની ભૂમિ પર એવી એક વિરલ વ્યક્તિનો જન્મ થયો કે જેણે 19મી સદીના ઉત્તરાર્ધને ઝળહળતો ઉત્તરાર્ધ કરી દીધો. પૃથ્વીના ગોળા પર પશ્ચિમ અને પૂર્વ એ બે દિશાઓ એવી છે કે જ્યાં બે મહાન વિભૂતિઓ જન્મ લે છે એક જ વર્ષમાં, અને બંને વિભૂતિઓ પછી ક્ષતિગ્રસ્ત છે, અપંગ છે, દિવ્યાંગ છે. તેમાંની એક છે હેલન કેલર અને બીજા છે પંડિત સુખલાલજી. હેલન કેલર અમેરિકામાં જન્મ્યા, જ્યાં તેમના જીવન વિકાસ માટેની અનેક સંભાવનાઓ હતી, ભલે એ 3-3 ક્ષતિઓ ધરાવતા હતા, મૂક બધિર અને નેત્રહીન. તેમ છતાં તેમના જીવનને સારી રીતે વ્યતીત કરી શકે તેવી સંભાવનાઓ ત્યાં હતી, અને એ શક્ય પણ બન્યું થોડે ઘણે અંશે. જ્યારે પૂર્વમાં, જ્યાં ભલે તત્વજ્ઞાનનો વારસો છે, સંસ્કૃતિની ભવ્યતા છે, તેમ છતાં નેત્રહીનો માટે એ જમાનામાં જીવન જીવવું ઘણું દોહિલું બની જાય તેવી પરિસ્થિતિ હતી. જીવનના વિકાસ માટેની તો કોઈ સંભાવનાઓનો અહીંયા વિચાર કરી શકાય તેમ છે જ નહીં. અને તેવા અરસામાં 8મી ડિસેમ્બરે 1880માં સુરેન્દ્રનગર જેવા પછાત જિલ્લાના એક નાનકડા ગામમાં, એટલે કે લીમલી નામના એક નાનકડા ગામમાં સુખલાલજીનો જન્મ થાય છે. તેમનું પૂર્ણ નામ છે સુખલાલ સંઘજી સંઘવી. વણિક કુટુંબમાં જન્મેલા વ્યક્તિ 4 વર્ષની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી બેસે છે, પરંતુ તેમના એક નજીકના સગા મૂળજીભાઈ તેમના પરિવારની સાર સંભાળ લે છે, મદદરૂપ થાય છે, અને આ રીતે પંડિત સુખલાલજીનું બાળપણ વ્યતીત થતું જાય છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ તો એમણે લીમલી મુકામે જ પૂર્ણ કર્યો, પરંતુ 16 વર્ષની ઉંમરે વિધિની વક્રતા ફરી વળી અને શીતળામાં સુખલાલને દ્રષ્ટિ ગુમાવવી પડી. દ્રષ્ટિ ગુમાવે એટલે પરિવાર કેટલો ચિંતિત થઈ ઉઠે, અને એ વ્યક્તિ પણ. કુદરતે ભલે દ્રષ્ટિ છીનવી લીધી હતી, પરંતુ સુખલાલનો નિર્ધાર નહોતો છીનવી લીધો.
એનામાં પડેલી આંતરિક ચેતનાને નહોતી છીનવી લીધી. અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ તો એ સદીના એ મહાન વ્યક્તિ તરીકે આપણી સમક્ષ તરી આવે એમાં નવાઈશી છે. કારણ કે એ જમાનામાં નેત્રહીનો ભણી શકે, વ્યવસાયિક કારકિર્દી બનાવી શકે એવા કોઈ જ સંજોગો હતા નહીં, કોઈ માધ્યમો નહોતા, કોઈ લિપિ નહોતી અને એટલી જાગૃતિ પણ નહોતી. એવા સંજોગોમાં જ્યારે સુખલાલે જે દ્રષ્ટિ ગુમાવી અને એ જે વિકટ સમય એમને વિતાવો પડ્યો એમાં એમણે દ્રઢ નિર્ધાર કર્યો કે હું ભણીશ, હું કંઈક બનીશ, અને એ કાશીની વાટે નીકળી પડ્યા. વારાણસી અને મિથિલામાં એમણે જૈન ધર્મ પરના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યો એટલું જ નહીં, પરંતુ એ ગ્રંથોનું અધ્યાપન કાર્ય પણ એમણે કરીને અનેક વિદ્યાર્થીઓને એમાં નિષ્ણાત બનાવ્યા. એમની અધ્યાપક તરીકેની કારકિર્દી ગુજરાત વિદ્યાપીઠ ખાતે શરૂ થઈ 1921-1930, અને ગાંધીજીએ તો તેમને હરતી ફરતી વિદ્યાપીઠ કહ્યા છે. ત્યારબાદ તેઓ હિન્દુ યુનિવર્સિટી બનારસ ખાતે પણ અધ્યાપક તરીકે કાર્યરત રહ્યા અને ત્યાં જ તેઓ નિવૃત્ત થયા અને 1944 બાદ મુંબઈના વિદ્યાભવનમાં અને અમદાવાદના વિદ્યાભવનમાં એમણે એમની શૈક્ષણિક સેવાઓ અર્પી. તો આ તો મેં એમની શૈક્ષણિક કારકિર્દીની વાત કરી, પરંતુ એ તો મહાન વિચારક હતા, સાહિત્યકાર હતા, ચરિત્ર ગ્રંથોના એ નિર્માતા હતા, પ્રવાસ ગ્રંથો પણ એમણે આપ્યા છે. આમ સાહિત્યની વિવિધ વિવિધાઓને પચાવનાર આ વ્યક્તિ વિશે ચંદ્રકાંત ટોપીવાળા એમના એક લેખમાં લખે છે, ગાંધીવાદી તત્વજ્ઞાની આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે અને તત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મની જળ સીમાઓમાંથી મુક્ત કરવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે. એમની તત્વ વિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સહિયારું બળ રહેલું છે અને તેથી જ ધર્મ અને સંસ્કૃતિનું હંમેશા માનવ કલ્યાણના માનદંડથી જ એમણે મૂલ્યાંકન કર્યું છે. ક્રિયાકાંડથી મુક્ત અને સમન્વયદર્શી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે. ચાર તીર્થંકર સમદર્શી આચાર્ય હરિભદ્ર અને મારું જીવનવૃત્ત એ મરણોત્તર લખાયેલું છે, એમના ચરિત્ર ગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો દર્શન અને ચિંતન નામના એમના ગ્રંથમાં સચવાયેલા છે. તત્વાર્થ સૂત્ર એમનો જૈન ધર્મ દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ માનવામાં આવે છે. અધ્યાત્મ વિચારણા ભારતીય તત્વવિદ્યા, જૈન ધર્મનો પ્રાણ વગેરે એમના અન્ય ગ્રંથો છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે અનેકવિધ દિશામાં કામ કર્યું છે. તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભ ગ્રંથ સમાન, સિદ્ધસેન, દિવાકર સૂત્ર, સંમિત તર્ક ભાગ 1-6 જે 1920-1932 દરમિયાન લખાયા, જેનું સંપાદન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે. દર્શન અને ચિંતન પુસ્તક જે 2 ભાગનું છે, પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો છે તેમાં, જેનું સંપાદન દલસુખભાઈ માલવણિયા
પંડિત બેચરદાસ, રમણીકલાલ પરીખ, ચુનીલાલ શાહ અને જય ભિખુ દ્વારા કરવામાં આવ્યું હતું. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસ વર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ તેમના લેખોમાં આપી છે. વળી એમણે સાહિત્ય તેમજ તત્વ વિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને જૈન ધર્મ અને દર્શન જેવા વિભાગો છે, તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસ કથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાન સાધના અને જીવન સાધનાનો પરિચય આપણને મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં સમન્વય દ્રષ્ટિ અને મધ્યસ્થ વૃત્તિનો આપણને પરિચય થાય છે, તેમજ તેમની ઐતિહાસિક સમજ અને તુલનાત્મક અભ્યાસ કરવાની એમની જે ચીવટ છે એ પણ ઉડીને આંખે વળગે તેવી બાબત છે. આ વિરલ વિભૂતિને અનેક ખિતાબો પણ મળ્યા છે. આપણી ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમને ડીલીટની પદવી એનાયત કરવામાં આવેલી. 1947માં તો ભારત સરકારે એમણે પદ્મભૂષણનો ઇલકાબ પણ આપેલો. સાહિત્ય એકેડેમીના અનેક પુરસ્કારો પણ એમને મળેલ છે. અને આજે જે આપણે પર્યુષણ વ્યાખ્યાનમાળાઓની વાત સાંભળીએ છીએ એમાં પાયામાં એમનો સિંહ ફાળો રહેલો છે. એમણે જૈન ધર્મના લોકો સમક્ષ એક વાત મૂકેલી કે નવી પેઢીને તમારે વિચારતી કરવી હોય, સંસ્કાર એમનામાં રેડવા હોય તો તમે સુપ્રસિદ્ધ જે વિચારકો હોય એમને પર્યુષણ દરમિયાન બોલાવો અને સારા સારા વ્યાખ્યાનો યોજીને એમનું જીવન ઘડતર કરો. એ વાતને, એ વિચારને જૈન સમાજે ઉઠાવી લીધો અને આજે મોટા મોટા શહેરોમાં પર્યુષણ વ્યાખ્યાન માળાઓ સારી રીતે યોજાઈ રહી છે. આનંદની વાત તો એ છે કે આપણું પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર ખાતે જે કાર્યરત છે એના ટ્રસ્ટમાં પણ એક પંડિત સુખલાલજીનો એવોર્ડ નેત્રહીન વ્યક્તિને દર વર્ષે અર્પણ કરવામાં આવે છે. આ રીતે જે સમય નેત્રહીનો માટે બહુ જ વિકટ પરિસ્થિતિ હતી જીવન જીવવા માટેની, એવા કપરા સંજોગોમાં એમણે એમનો જીવનનો કઠિન માર્ગ જે સુવાળો બનાવ્યો એમના જ્ઞાન દર્શનથી, એમના ચિંતનથી, એમના નિર્ધારથી, એ આપણને સૌને એમ સૂચવે છે કે જીવનમાં ક્યારેય હારવું ના જોઈએ. અને ઇનવિક્સમાં જેમ વિલિયમ હેન્ડલીએ કહ્યું છે કે આઈ એમ ધ કેપ્ટન ઓફ માય સોલ, આઈ એમ ધ માસ્ટર ઓફ માય ફેટ, એ ઉક્તિને પંડિતજીએ ખરેખર ચરિતાર્થ કરી છે. આ મહાન વિભૂતિને આપણા સૌના શતશત વંદન, નમસ્કાર. આપ સાંભળી રહ્યા હતા પંડિત સુખલાલજીના જીવન કવન વિશેની આ વિસ્તૃત અને વિગતવાર માહિતી. પ્રસ્તુત કરી રહ્યા હતા શ્રી ઉમેશભાઈ પરમાર. ઉમેશભાઈ, આપનો કિંમતી અને બહુમૂલ્ય સમય અમારા સૌ માટે ફાળવ્યો એ બદલ દિનવિશેષ શ્રાવ્ય પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. શ્રોતા મિત્રો, આજની પ્રસ્તુતિ આપને કેવી લાગી એ વિશેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો ઇમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર આપી શકો છો. આપ અમારી વેબસાઇટ www.dinvisheshshravya.org ની પણ મુલાકાત લઈ શકો છો. આ ઓડિયો ક્લિપને આપ આપના સ્વજનો, સ્નેહીઓ અને મિત્રો સુધી અચૂક પહોંચાડો. એ સર્વને પણ આપણી આ જ્ઞાનની યાત્રામાં સામેલ કરો.
આજનો એપિસોડ સમાપ્ત કરવાની આપના મિત્ર નિતેશ સુખડિયાને રજા આપશો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.